હવે ચોપડીમાં સિક્સ સિક્સ એટલે આ કેકનું ચિત્ર બતાવ્યું છે એટલે બાળક પાસે પહેલાં એ ગણાવવાનું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ. આજે આપણે શું લખવાનું છે? સિક્સ. બોલો, ઘૂંટો અને લખો. એટલે પહેલાં ઘૂંટવાનું, એટલે આ ટપકાવાળી લાઈન છે એના ઉપર બાળકને આ રીતે પેન્સિલ ફેરવવા કહેવાનું અને બોલવાનું કે આ શું કહેવાય? સિક્સ સિક્સ સિક્સ. શું કહેવાય? આજે આપણે શું શીખ્યા? સિક્સ. આ રીતે બાળક પાસે ટપકાવાળી લાઈન લખાઈ જાય એટલે આ બાકીના જે ખાના કોરા છે એમાં બાળક પાસે જાતે જ લખાવવાનો પ્રયત્ન કરાવવાનો ને બોલાવવાનું કે સિક્સ. હવે આ ગૃહ કાર્ય છે, એ ગૃહ કાર્ય તમારે પૂરું કરાવવાનું. બીજા પેજ પર એક્ટિવિટી છે પ્રવૃત્તિ, જે આલ્ફાબેટ આપ્યા છે સરખા મૂળાક્ષર જોડો. એટલે આ રીતે બાળકને કહેવાનું, જો કેવી રીતે બતાવ્યો છે નમૂનો, ડી જોડે ડી જોડ્યો છે ને એ રીતે આપણે એફ છે તો એફ ફોર ફેન, ફેન એટલે અહીંયા એફ છે અને અહીંયા એફ છે, સરખો આલ્ફાબેટ છે એ પ્રમાણે જોડવાનું છે મૂળાક્ષર જોડે. હવે ઈ, એ જ પ્રમાણે નંબરમાં સરખા નંબર જોડો. તો અહીંયા બતાવ્યું છે ઉદાહરણ, ફોર જોડે ફોર જોઈન કર્યો છે ને આપણે, હવે થ્રી છે તો થ્રીને થ્રી જોડે જોઈન કરીશું, સિક્સને સિક્સ જોડે જોઈન કરીશું અને ફાઇવને ફાઇવ જોડે જોઈન કરીશું. હવે બીજો પ્રશ્ન છે કે હરોળમાં સાચા મૂળાક્ષર ફરતે ગોળ કરો. આમાં સીધા અને ઊંધા બંને રીતે લખ્યા છે, અવળા સવળા એ પ્રમાણે તમને નમૂનો બતાવ્યો છે કે ડી તો આ રીતે ડી લખાય એટલે એના ફરતે ગોળ કર્યું છે ને એ જ રીતે આપણે આમાંથી બાળકને કહેવાનું કે ઈ કઈ રીતે લખાય. તો બાળક અહીંયા શોધશે અને જોશે એટલે આના ફરતે ગોળ કરવાનું. હવે આ ગૃહ કાર્ય છે, આ ગૃહ કાર્ય બાળક પાસે જાતે કરાવવાનું. સામેના પેજ પર હરોળમાં જુદા નંબર ઉપર શું કરવાનું છે? ચોકડી કરવાની છે. શું કરવાનું છે? ચોકડી. હવે અહીંયા એક નમૂનો આપણાને બતાવ્યો છે કે બધે થ્રી લખ્યા છે અને અહીંયા શું લખ્યું છે? ફાઇવ. એટલે ફાઇવ ઉપર શું કર્યું છે? ચોકડી કરી છે. એ જ પ્રમાણે અહીંયા સિક્સ છે, અહીંયા સિક્સ છે, અહીંયા છે, અહીંયા સિક્સ છે, અહીંયા ફોર છે અને અહીંયા સિક્સ છે. તો આમાં કયો મૂળાક્ષર હરોળમાં જુદો પડે છે નંબર